નમસ્કાર વિદ્યાર્થીઓ, પ્રેરણા ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજના વિડિયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 4.2 નો દાખલા નંબર 1 છે એમાં વિદ્યાર્થીઓ બીજા નંબરનો જે દાખલો છે એની રકમ આપણને આમ કહી છે કે ચતુષ્કોણ જી ઓ એલ ડી માં ઓ એલ બરાબર 7.5 સેમી, જી એલ બરાબર 6 સેમી, જી ડી બરાબર 6 સેમી, એલ ડી બરાબર 5 સેમી, ઓડી બરાબર 11 સેમી. તો વિદ્યાર્થીઓ આ જે માપ આપ્યું છે એના પરથી આપણે ચતુષ્કોણની રચના કરવાની છે. તો વિદ્યાર્થીઓ અહીંયા જે માપ આપ્યા છે એની અંદર તમે જોઈ શકો છો કે આ જે ઓડીનું માપ છે, જીડીનું માપ છે અને વિદ્યાર્થીઓ જે એલડીનું માપ લખ્યું છે, તો આ ત્રણ જે માપ છે એ બાજુઓના છે. અને વિદ્યાર્થીઓ આ જે માપ આપ્યા છે એટલે કે જીએલ અને ઓડી, તો વિદ્યાર્થીઓ આ બે માપ છે એ વિકર્ણના છે. હવે વિદ્યાર્થીઓ આપણને એ કેવી રીતે ખબર પડશે, તો તમારે છે ને એનો ક્રમ જોવાનો છે. જુઓ વિદ્યાર્થીઓ, જી ઓ નામની કોઈ બાજુ આપી છે તો તમે કહેશો નથી આપી. ઓ એલ બાજુની આપી છે તો કે હા. પછી ક્રમમાં આવશે એલ ડી બાજુ આપી છે તો તમે કહેશો હા. અને પછી વિદ્યાર્થીઓ આપણે જાણે છે ચતુષ્કોણનું નામ જ્યારે બોલીએ તો કાં તો ડી જી અથવા જી ડી, તો એ આપ્યું છે તો કે હા. તો વિદ્યાર્થીઓ એના માટે આપણે કહીશું કે આ જે ત્રણ બાજુઓ છે એ ચતુષ્કોણની બાજુઓના માપ છે અને આ જે આપ્યા છે એ એના વિકર્ણ છે. વિદ્યાર્થીઓ આ નામ છે ને ક્રોસમાં હોય, ઓલવેઝ એક છોડીને એક નામ હોય. તમે જોશો જી એલ, તો વિદ્યાર્થીઓ જી અને એલ તો વચ્ચે ઓ નહીં આવે. અને એ જ રીતે વિદ્યાર્થીઓ ઓડી, તો તમે જોઈ શકશો વચ્ચે એલ નહીં આવે, ઓ અને ડી. તો વિદ્યાર્થીઓ વિકર્ણના નામ છે ને ચતુષ્કોણના જે નામ આપ્યા હોય ને એમાંથી વચ્ચેનો એક સંખ્યા છોડીને આપ્યા હોય. તો વિદ્યાર્થીઓ આ રીતે તમે જોઈ શકો છો કે નામ ઉપરથી જ ખબર પડી જાય કે વિકર્ણ કોણ છે અને બાજુઓ કઈ છે. તો વિદ્યાર્થીઓ આ તમારે ખૂબ જ સમજવા જેવી બાજુ છે અને એના પરથી હવે આપણે ચતુષ્કોણની રચના કરીશું. તો વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો ચતુષ્કોણ જે છે બરાબર છે એની રચના આપણે કરીએ એના માટે આપણે એક કાચી આકૃતિની અહીંયા કામ કરવું પડશે. તો વિદ્યાર્થીઓ કાચી આકૃતિ આપણે દોરીશું અને વિદ્યાર્થીઓ અગાઉના વિડીયો લેક્ચરમાં જે શીખી ગયા છે એ જ મુજબ આપણે કાચી આકૃતિ દોરવાની છે. અને વિદ્યાર્થીઓ કાચી આકૃતિ દોરતી વખતે આપણે આ જે આપણા વિકર્ણ છે એનો જ આપણે આધાર લેવાનો હોય છે. અને વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો આ જે બંને વિકર્ણ છે એમાંથી તમે કોઈ પણ બાજુ લઈ શકો, પરંતુ મેં તમને અગાઉ પણ સમજાવ્યું હતું કે આ પ્રકારના જ્યારે ત્રણ આપણને બાજુ આપી અને બે વિકર્ણ હોય તો એમાંથી કયો વિકર્ણ લેવો. તો વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો અહીંયા જે ઓડી વિકર્ણ છે એમાં ઓ અને ડી બંનેના જે બિંદુઓ છે એની બાજુઓ, એની સાથે જોડાતી બાજુઓ ઓ એલ એટલે કે 7.5 સેમી અને એલ ડી આવશે અને વિદ્યાર્થીઓ એ 5 સેમી છે. બંનેની અંદર જોઈ શકો છો વિદ્યાર્થીઓ એલ કોમન છે. તો વિદ્યાર્થીઓ આપણને સામાન્ય જે માહિતી જે કાચી આકૃતિ માટે જોઈએ છે એ આપણને મળી જાય છે અને એનો આધાર લઈ અને વિદ્યાર્થીઓ આપણે કાચી આકૃતિની રચના કરીએ છીએ. તો કાચી આકૃતિ વિદ્યાર્થીઓ તમે કોઈ પણ માપની દોરી શકો છો અને એ આ રીતે બની જશે. તમે જોઈ શકો છો. તો વિદ્યાર્થીઓ હું આ રીતે અહીંયા કાચી આકૃતિની રચના કરું છું અને જે માપ આપણને આપ્યું છે એ પ્રમાણે તમે જોશો અહીંયા હું ઓડી લખી દઈશ વિદ્યાર્થીઓ, જે 10 સેન્ટીમીટર માપ ધરાવે છે. હવે વિદ્યાર્થીઓ જોઈ શકો છો મેં કીધું છે કે એલ બિંદુ આપણે ઉપર રાખીશું, એટલે કે વિદ્યાર્થીઓ આપણું જે ચતુષ્કોણનું નામ છે જી ઓ એલ ડી, તો એ પ્રમાણે આપણે જી બિંદુને નીચે રાખીએ અને વિદ્યાર્થીઓ કાચી આકૃતિની આપણે અહીંયા રચના કરી લઈએ. તો વિદ્યાર્થીઓ ખૂબ સરળતાથી તમે જોઈ શકો છો કે આ કાચી આકૃતિ છે એ અહીંયા આપણે દોરી શકાય છે અને એમાં આપણે વિકર્ણ પણ દોરી દઈએ અને વિદ્યાર્થીઓ દરેક બાજુઓ છે એના માપ આપણે અહીંયા લખી દઈએ. તો વિદ્યાર્થીઓ ઓએલ બાજુનું માપ છે 7.5 સેમી, એલડી બાજુનું માપ છે 5 સેમી. જે જે માપ આપ્યા છે વિદ્યાર્થીઓ બધા જ માપ આપણે અહીંયા લખવા પડે. બીજું વિદ્યાર્થીઓ જે જીએલ જે વિકર્ણ છે એનું માપ છે 6 સેમી અને એ જ રીતે વિદ્યાર્થીઓ જે બીજી બાજુ છે જીડી એનું માપ છે 6 સેમી. અને વિદ્યાર્થીઓ આનો આધાર લઈ અને આપણે અહીંયા પાકી આકૃતિની રચના કરીએ છીએ. તો વિદ્યાર્થીઓ પાકી આકૃતિ માટે તમારે જે આધાર આપણો જે લીધેલો છે ઓડી વિકર્ણનો આપણે એ જ અહીંયા લેવાનો છે અને વિદ્યાર્થીઓ એના જ માટે આપણે જોઈ શકીએ છીએ ઉપર વિદ્યાર્થીઓ 7.5 સેમીનો ચાપ છે, તો એના માટે આપણે ઉપર જગ્યા થોડી મોટી જ રાખવી પડશે તો જે ચાપ છે અહીંયા આવી શકશે. અને વિદ્યાર્થીઓ 10 સેન્ટીમીટર માપ પણ મોટું છે, તો વિદ્યાર્થીઓ એ રીતે આપણે ચોક્કસ માપ આવે એ મુજબની આકૃતિ આપણે દોરવી જરૂરી હોય છે. તો વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો કે હું આ રીતે પહેલાં 10 ઉપર અને 0 પર ટપકું કરી દઉં છું અને ત્યારબાદ
હું આને જોડું છું. વિદ્યાર્થીઓ, તમારે આ આકૃતિઓ પેન્સિલથી દોરવાની હોય છે. અહીંયા તમને વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય માટે જ આપણે પેનનો ઉપયોગ કરીએ છીએ વિદ્યાર્થીઓ. તો વિદ્યાર્થીઓ, હવે આપણે જે ચાપ રચવાના છે એ તમે જોઈ શકો છો. ઓને કેન્દ્ર લઈ 7.5 સેમીનો ચાપ અને ડીને કેન્દ્ર લઈને 5 સેમીનો ચાપ છે. તો વિદ્યાર્થીઓ, એ પ્રમાણે આપણે જે માપ છે એ પ્રમાણે ચાપનું અહીંયા માપ લઈ લઈએ વિદ્યાર્થીઓ. તો સૌ પ્રથમ વિદ્યાર્થીઓ, આપણે જે ચાપ લેવાના છે 3 પ્રકારના ચાપ છે, 5, 6 અને 7.5નો છે. તો વિદ્યાર્થીઓ, 3 એ 3ના હું અહીંયા ડોટ બાજુમાં કરી લઉં છું. તમે જોઈ શકો છો કે આ 0 છે વિદ્યાર્થીઓ, હું એક 5 સેન્ટીમીટરમાં ડોટ કરું છું. પછી વિદ્યાર્થીઓ 6 સેન્ટીમીટરે ડોટ કરું છું અને એક ડોટ છે એ 7.5એ કરું છું. તો વિદ્યાર્થીઓ, આ રીતે આપણને છે એક જ વારમાં 3 બાજુઓ વ્યવસ્થિત રીતે મળી જાય છે. અને વિદ્યાર્થીઓ, પહેલો જે ચાપ છે આપણે 7.5નો લગાવવાનો છે. તો વિદ્યાર્થીઓ, એ ચાપ આપણે માપી લઈએ. તો તમે જોઈ શકો છો 7.5 સેમીનું માપ અહીંયા બની જાય છે. અને એ રીતે વિદ્યાર્થીઓ, હું ઓને કેન્દ્ર લઈ અને 7.5 સેમીનો ચાપ અહીંયા રચી લઉં છું વિદ્યાર્થીઓ. તો તમે જોઈ શકો છો એ. હવે વિદ્યાર્થીઓ, તમે જોઈ શકો છો ડી ઉપરથી 5 સેમીનો ચાપ રચવાનો છે. તો આપણે આ 5 સેમીનું ચાપ પરિક્રમા લઈ લઈએ છીએ અને વિદ્યાર્થીઓ ડીને કેન્દ્ર લઈ અને આ 5 સેન્ટીમીટરનો ચાપ રચી લઈએ છીએ. હવે એ જ રીતે વિદ્યાર્થીઓ, તમે જોઈ શકો છો કે 6 સેન્ટીમીટરનો ચાપ આપણે લેવાનો છે અને જી બિંદુ લેવાનું છે જે ઓડીની નીચેના ભાગમાં છે. અને વિદ્યાર્થીઓ, એક ચાપ એલ ઉપરથી 6 સેન્ટીમીટરનો અને એક ડી ઉપરથી લગાવવાનો છે. તો વિદ્યાર્થીઓ, હવે આપણે 6 સેન્ટીમીટર માપ લઈ લઈશું પરિક્રમા. અને વિદ્યાર્થીઓ, એ જ રીતે તમે જોઈ શકો છો કે આ જે ડી બિંદુ છે ત્યાંથી આપણે અહીંયા ચાપ રચી લઈએ. અને વિદ્યાર્થીઓ, આપણું જે આ બિંદુ અહીંયા મળશે, બંનેને ક્રોસ કરતા જે એલ બિંદુ મળવાનું છે વિદ્યાર્થીઓ, એને આપણે કેન્દ્ર રાખીને અહીંયા બીજો એક ચાપ રચી લઈએ. તો વિદ્યાર્થીઓ, તમે જોઈ શકો છો કે આપણને બંને ચાપ હવે એકબીજાને ક્રોસ થતાં મળી ગયા છે. તો વિદ્યાર્થીઓ, ઉપર એલ નામ આપીશું અને નીચે જી નામ આપીશું. અને વિદ્યાર્થીઓ, જે વધારાના મોટા ચાપ બની ગયા છે તો આપણે એને રબરથી છેકી નાખીશું. અને એ મુજબ હવે આપણે જે આકૃતિ બને છે એના જો બધા જ બિંદુઓને જોડી દઈએ. તો વિદ્યાર્થીઓ, સૌ પ્રથમ હું વિકર્ણને જોડી દઉં. તમારી અનુકૂળતા મુજબ હવે તમે જોડી તો આકૃતિની અંદર જોડવાની પ્રક્રિયા જ્યારે આવે ત્યારે ગમે તે રીતે તમે જોડી દો. પરંતુ વિદ્યાર્થીઓ, જ્યારે તમે એને મુદ્દામાં લખો ત્યારે એને ક્રમ મુજબ જ લખવું જરૂરી છે, કારણ કે મુદ્દામાં ક્રમ અનુસાર જ કામ થાય છે. તો વિદ્યાર્થીઓ, આ રીતે તમે જોઈ શકો છો એક પછી એક આપણે આકૃતિની અંદર ચતુષ્કોણની જે બાજુઓ છે એને આપણે અહીંયા જોડી દીધી છે. અને જોડતા વિદ્યાર્થીઓ, આપણને જે ચતુષ્કોણ દેખાય છે હવે એમાં સંપૂર્ણ આપણે બધી જગ્યાએ જે માપ લખવાના છે, તો વિદ્યાર્થીઓ એ માપ આપણે લખી દઈએ. તો વિદ્યાર્થીઓ, તમે જોઈ શકો છો કે આકૃતિની અંદર જે માપ લખવાના છે લખી દીધા છે. હવે વિદ્યાર્થીઓના રચનાના મુદ્દાઓ આપણે જોઈએ. તો રચનાના મુદ્દાઓ વિદ્યાર્થીઓ અગાઉ જે શીખી ગયા છે એ જ રીતે છે. તો વિદ્યાર્થીઓ, અહીંયા મેં રચનાના મુદ્દાઓ લખ્યા છે, હવે આપણે એને વાંચીને તમને વ્યવસ્થિત સમજાવી દઈએ. તો તમે જોઈ શકો છો વિદ્યાર્થીઓ, સૌ પ્રથમ આપણે ઓડી જે રેખાખંડ છે એની રચના કરી. તો પહેલો મુદ્દો લખ્યો છે 10 સેન્ટીમીટર લંબાઈનો ઓડી રેખાખંડ રચો. તો વિદ્યાર્થીઓ, આ ઓડી રેખાખંડ. પછી આપણે શું કર્યું વિદ્યાર્થીઓ, કે ઓ પરથી 7.5 સેન્ટીમીટરનો ચાપ અને ડી પરથી જે 5 સેન્ટીમીટરનો ચાપ રચ્યો છે, તો વિદ્યાર્થીઓ એનો મુદ્દો લખીએ. તો અહીં લખ્યું છે વિદ્યાર્થીઓ, ઓ અને ડીને વારા ફરતી કેન્દ્ર રાખી અનુક્રમે 7.5 સેમી અને 5 સેમી ત્રિજ્યા લઈ ઓડી રેખાખંડની, તો વિદ્યાર્થીઓ ઉપર રેખાખંડની નિશાની કરવી પડે, તો ઓડી રેખાખંડની ઉપર તરફ ચાપ એકબીજાને છેદે તેમ રચો. વિદ્યાર્થીઓ, આપણે અહીં જોયું છેદે તેમ રચ્યો અને નામ એલ આપો. તો અહીંયા એલ નામ આપણે આપવાનું કહ્યું છે, એ રીતે એલ નામ આપી દીધો. એટલે વિદ્યાર્થીઓ, આ ઉપરના ત્રિકોણની રચના થઈ ગઈ. હવે વિદ્યાર્થીઓ, આપણે જી બિંદુ લીધું હતું એના માટે આપણે એલ ઉપરથી ચાપ લગાવ્યો હતો અને ડી પરથી ચાપ, બરાબર છે. તો વિદ્યાર્થીઓ, એ જ અહીંયા આપણે મુદ્દામાં લખવાનું છે કે એલ અને ડી ને કેન્દ્ર વારા ફરતી રાખી અનુક્રમે 6 સેમી ત્રિજ્યાના ચાપ ઓડી રેખાખંડની નીચે તરફ એકબીજાને છેદે તેમ રચો અને જી નામ આપો. તો વિદ્યાર્થીઓ, આપણને આ જી બિંદુ મળી ગયું. અને ત્યારબાદ વિદ્યાર્થીઓ, આપણે શું કર્યું કે આપેલા જે ચતુષ્કોણ છે એની બધી બાજુઓને વિકર્ણને જોડ્યા. તો એ રીતે વિદ્યાર્થીઓ ઓએલ રેખાખંડ, એલડી રેખાખંડ, ડીજી રેખાખંડ, જીઓ રેખાખંડ અને વિકર્ણ એલજી ને જોડો. અને વિદ્યાર્થીઓ, આ રીતે જોડતા આપણા માગેલા માપનો ચતુષ્કોણ છે એ આપણને તૈયાર થઈ જાય છે. તો વિદ્યાર્થીઓ, હવે આપણે સ્વાધ્યાય 4.2 ના દાખલા નંબર 1નો જે 3જા નંબરનો દાખલો છે વિદ્યાર્થીઓ,
એ આપણે અહીં જોઈશું. તો વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો આપણને રકમમાં એમ કહ્યું છે કે સમબાજુ ચતુષ્કોણ બી ઈ એન ડી માં બી એન બરાબર 5.6 સેમી અને ડી ઈ બરાબર 6.5 સેમી છે. તો વિદ્યાર્થીઓ આપણને એમ કહ્યું છે કે આ માહિતી પરથી આપણે સમબાજુ ચતુષ્કોણ બી ઈ એન ડી ની રચના કરવાની છે. હવે વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો કે બી એન એટલે કે વિદ્યાર્થીઓ આ નામ અને આ નામ થાય અને વિદ્યાર્થીઓ ડી ઈ એટલે કે આ બે નામ થશે. તો વિદ્યાર્થીઓ આના પરથી નામ ઉપરથી આપણને ખબર પડી જશે કે આપેલી જે બંને બાજુઓના માપ છે એ વિદ્યાર્થીઓ વિકર્ણ છે. ધ્યાન રાખજો વિદ્યાર્થીઓ, આ બંને વિકર્ણ છે. હવે વિદ્યાર્થીઓ આ પરિસ્થિતિમાં આપણને જ્યારે એક્ઝામમાં પૂછે ત્યારે આપણા માટે થોડી વધારે મુશ્કેલ બાબત થઈ જાય છે, કારણ કે અહીંયા કોઈ બાજુઓના માપ આપણને આપ્યા નથી. પરંતુ વિદ્યાર્થીઓ આપણને એક માહિતી અહીંયા આપી છે કે સમબાજુ ચતુષ્કોણ છે, એટલે આપણે એમ તો વિચારી શકાય કે સમબાજુ ચતુષ્કોણના જે ગુણધર્મો છે અને જે વિશેષતાઓ વિદ્યાર્થીઓ જે આપણે અગાઉના પ્રકરણ 3 માં શીખી ગયા છે એનું આમાં પાલન થાય. અને વિદ્યાર્થીઓ સમબાજુ ચતુષ્કોણ છે એટલે બધી બાજુઓના માપ પણ સરખા હોય. તો વિદ્યાર્થીઓ સમબાજુ ચતુષ્કોણનો એક વિશિષ્ટ ગુણધર્મ એ છે કે એના બંને જે વિકર્ણો છે વિદ્યાર્થીઓ અહીંયા જે આપ્યા છે બંને વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે, બરાબર છે. તો વિદ્યાર્થીઓ આપણે એ બાબતને યાદ રહે એ માટે આપણે અહીંયા લખીશું કે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે છે. તો વિદ્યાર્થીઓ આ જે મહત્વનો મુદ્દો છે એને જ આધાર લઈ આ વિશેષતાને આધાર લઈ અને આપણે આ રચના કરવાની છે, કારણ કે વિદ્યાર્થીઓ અહીંયા કોઈ બાજુનું માપ આપણને આપ્યું નથી. તો વિદ્યાર્થીઓ આપણે શું કરીશું, આ બે વિકર્ણમાંથી કોઈ એક વિકર્ણને આધાર લઈ લઈએ અને વિદ્યાર્થીઓ એ આધાર લઈશું આપણે ડીઈને. તો પહેલાં આપણે વિદ્યાર્થીઓ એક કાચી આકૃતિ દોરી દઈએ અને કાચી આકૃતિનું આપણે જાણીએ છીએ કે કોઈ માપ હોતું નથી, તો એ મુજબ આપણે અહીંયા કાચી આકૃતિની એક રચના કરીશું વિદ્યાર્થીઓ. તો તમે જોઈ શકો છો કે હું છે નીચે આ જે ડીઈ બાજુ છે એ દોરીશ, બરાબર છે વિદ્યાર્થીઓ, ડીઈ બાજુ, કારણ કે વિદ્યાર્થીઓ આપણે ખાલી આનો એક આધાર જ લેવાનો છે અહીંયા આગળ. તો એ તમે જોઈ શકો છો. અને વિદ્યાર્થીઓ એ જ રીતે હું છે અહીંયા એક, કારણ કે આપણે એટલો તો નિયમ પ્રમાણે જોઈ સમજી શકીએ છીએ કે આ જે સમબાજુ ચતુષ્કોણ છે તો એના વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે, એટલે વિદ્યાર્થીઓ એક કાટખૂણો બને અને આ જે માપ છે એ સરખું થાય એ આપણે ખાસ ધ્યાન રાખવું પડે. અને વિદ્યાર્થીઓ એ પ્રમાણે હું અહીંયા આકૃતિની રચના કરું છું, બરાબર છે. તો તમે જોઈ શકો છો આ માપ પણ આપણા માટે સરખું હોવું જોઈએ વિદ્યાર્થીઓ. તો એ રીતે હું એ રચના કરું છું. હવે ચતુષ્કોણનું નામ છે બી ઈ એન ડી, તો એ મુજબ તમે બી કે એ કોઈ પણ ઉપર નીચે લખી શકો છો વિદ્યાર્થીઓ. તો બી ઈ એન ડી અથવા પછી બી જો અહીં લખશો તો બી ઈ એન ડી એ મુજબ તમે નામ આપી શકો છો. તો વિદ્યાર્થીઓ અહીંયા હું બી નામ નીચે આપી દઉં તો બી ઈ એન ઉપર આપવું પડશે વિદ્યાર્થીઓ. અને જો હું આને જોડી દઉં તો તમારા માટે આ એક ચતુષ્કોણની રચના થઈ જાય છે જે કાચી આકૃતિ છે વિદ્યાર્થીઓ, ધ્યાન રાખજો. એટલે કાચી આકૃતિની અંદર આમ તો કોઈ માપ હોતા નથી પરંતુ આપણે એનો આધાર લેવાનો હોય છે. અને વિદ્યાર્થીઓ એની અંદર જે માપ આપ્યા છે એ જો આપણે દર્શાવીએ તો ડીઈ બરાબર તમે જોઈ શકો છો 6.5 છે અને જે બીએન આપણને આપ્યું છે વિદ્યાર્થીઓ એ છે 5.6, જે તમે આકૃતિની અંદર જોઈ શકો છો. અહીંયા જે વિગત લખી છે બંને માપ વિદ્યાર્થીઓ સેન્ટીમીટરમાં છે. કાચી આકૃતિ છે વિદ્યાર્થીઓ આ, તો આપણે નીચે લખી રાખીશું કાચી આકૃતિ, બરાબર છે. હવે વિદ્યાર્થીઓ આનો આધાર લઈને આપણે પાકી આકૃતિ દોરવાની છે. તો એનામાં આ જે આકૃતિ છે એને આ જે રચના છે એને થોડી ખાસ વિશેષ રચના સમજીને આપણે કામ કરવું પડશે. તો વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો કે આધારિત આપણે જે વાત કરીએ છીએ તો એ પ્રમાણે સૌ પ્રથમ આપણે જે ડીઈ છે એ 6.5 સેન્ટીમીટરનો લેવો પડશે. તો વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો કે ડીઈનું માપ આપણને જે કહ્યું છે એ પ્રમાણે આપણને મળે એ મુજબ હું અહીંયા રચના કરું છું વિદ્યાર્થીઓ. 6.5 સેન્ટીમીટર મળે એ મુજબ તમે જોઈ શકો છો. તો હું આ 6.5 ઉપર એક ટપકું કરું છું અને એક 0 પર કરું છું અને એને હું બંનેને જોડી દઉં છું વિદ્યાર્થીઓ. તો આપણો જે પ્રથમ વિકર્ણ છે એનો આપણે આધાર કરીએ છીએ ડીઈ, બરાબર છે, જે 6.5 સેન્ટીમીટરનો છે. હવે વિદ્યાર્થીઓ આપણે છે આપણી રચના મુજબ
આપણે આ જે સીધો વિકર્ણ છે જે કાટખૂણા વાળો એ દોરવો પડે. વિદ્યાર્થીઓ એની રચના આપણે સીધી કરી શકીએ નહીં. તો વિદ્યાર્થીઓ આપણને એ ખબર ન પડે કે આપણું જે બિંદુ છે એ ચોક્કસ, કારણ કે આપણે તો પરિકરનો જ ઉપયોગ કરવાનો છે, બરાબર છે, કોઈ કાટખૂણિયાનો ઉપયોગ કરવાનો નથી આની અંદર. તો વિદ્યાર્થીઓ એ માટે આપણે શું કરવું પડશે, આપણું જે પરિકર છે એનાથી અગાઉના ધોરણમાં જે આપણે શીખી ગયા છે એ મુજબ આ જે ડીઈ રેખાખંડ છે વિદ્યાર્થીઓ, ડીઈ રેખાખંડ એનો લંબ દ્વિભાજક દોરવો પડશે. અને વિદ્યાર્થીઓ લંબ દ્વિભાજક માટે શું કરવાનું છે એ તમને કહી દઉં, એના માટે આપણે કોઈ ખાસ બાબત કરવાની નથી. આશરે વિદ્યાર્થીઓ અડધા કરતાં વધારે માપ લઈ લેવાનું છે. અડધા કરતાં વધારાનો મતલબ શું છે કે તમે જોઈ શકો છો વિદ્યાર્થીઓ, આશરે આ જે ડીઈનું જે અડધું છે વિદ્યાર્થીઓ અહીંયા માપ થાય. તમે જોઈ શકો છો હું આ પેન્સિલથી લીટી કરું છું, આશરે માપ ડીઈનું આટલું થાય, બરાબર છે, અડધું માપ. તો વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો કે હું ઈનું માપ અડધા કરતાં વધારે રાખું છું, બરાબર છે, અડધા કરતાં વધારે. તમે જોઈ શકો છો અડધું માપ આટલું છે તો એના કરતાં થોડુંક વધારે રાખું છું. તો એક ચાપ વિદ્યાર્થીઓ ઉપર લગાવવાનો છે, એક ચાપ નીચે લગાવવાનો છે, બરાબર છે. આ રીતે આપણે કામ કરીશું. તમે જોઈ શકશો એક ચાપ હું ઉપર લગાવું છું, એક ચાપ એ જ રીતે હું નીચે લગાવું છું, બરાબર છે. અને વિદ્યાર્થીઓ એ જ રીતે ડી બિંદુ પરથી પણ હું એ જ કામ કરીશ, એક ચાપ હું ઉપર તરફ લગાવીશ અને એક ચાપ નીચે તરફ લગાવીશ, જે ચાપ બંને એકબીજાને છેદવા જોઈએ. તો વિદ્યાર્થીઓ આ બાબત તમારે અહીંયા ધ્યાન રાખવાનું છે કે બંને ચાપ એકબીજાને છેદવા જોઈએ, અને જ્યારે છેદશે ત્યારે ઉપર અને નીચે તરફ જે આપણને બિંદુ મળે છે, તો વિદ્યાર્થીઓ આપણે એને એન અને બી નામ નથી આપવા, ધ્યાન રાખજો. આ તો આપણે એક લંબ દ્વિભાજક દોર્યો છે એટલે વિદ્યાર્થીઓ આપણે આ લંબ દ્વિભાજકને એક ડોટેડ લાઇનથી દર્શાવીશું, જેનાથી આપણને ખ્યાલ આવશે કે આ એક આધાર માટેની લાઇન છે. વિદ્યાર્થીઓ આપણે એને જ માપ લઈને હજી આગળ કામ કરવાનું છે, બરાબર છે. તો વિદ્યાર્થીઓ આ જે આપણને જે મળે છે એ કાટખૂણે દોરેલો લંબ દ્વિભાજક છે, અને લંબ દ્વિભાજકથી વિદ્યાર્થીઓ આ જે માપ છે એ અને આ બાજુનું જે માપ છે એ બંને સમાન થઈ જાય છે. અને વિદ્યાર્થીઓ બંને જે વિકર્ણો છે એના છેદન બિંદુને હું અહીંયા એ નામ આપી રાખું. તો વિદ્યાર્થીઓ એ રીતે અહીંયા પણ હું જે બંને જે કાપે છે બિંદુ એને પણ એ નામ આપું, જેનાથી આપણે ગણતરી કરવી સહેલી પડી જશે. હવે વિદ્યાર્થીઓ મહત્વનો મુદ્દો આવશે જેને આપણે ચાપમાંથી લેવાનો છે. તમે જોઈ શકો છો વિદ્યાર્થીઓ કે અહીંયા જે રકમ આપણને આપી છે, બરાબર છે, એમાં આપણને બી એનનું માપ 5.6 આપ્યું છે. હવે વિદ્યાર્થીઓ જોઈ શકો છો કે લંબ દ્વિભાજકની અંદર આપણે એમ કહી શકાય કે અહીંયા મધ્યબિંદુ છે એનાથી જેમ ડીઈ વિકર્ણના બે ભાગ થાય છે, એવી રીતે વિદ્યાર્થીઓ આ જે વિકર્ણ ઉભો બીએન છે એના પણ બે સરખા ભાગ થતા હોય. હવે વિદ્યાર્થીઓ સરખા ભાગનો મતલબ શું છે, આપેલું જે માપ છે 5.6 જો આપણે એને અડધું કરી દઈએ તો વિદ્યાર્થીઓ ભાગ્યા બે કરવું પડશે, અને વિદ્યાર્થીઓ ભાગ્યા બે કરીએ તો તમે જોઈ શકો છો 56 ના અડધા 28 એટલે કે 2.8 થાય. તો વિદ્યાર્થીઓ એ મુતાબિક આપણે હવે આ જે બિંદુ છે એટલે કે બિંદુ એ, ત્યાંથી 2.8 સેન્ટીમીટરનો ચાપ ઉપર તરફ અને 2.8 સેન્ટીમીટરનો ચાપ નીચે તરફ રચવો પડશે. તો વિદ્યાર્થીઓ એ કામ હવે અહીંયા કરીએ છીએ, એ તમે ધ્યાન રાખજો વિદ્યાર્થીઓ. તો ફૂટપટ્ટીની મદદથી 2.8 સેન્ટીમીટર માપ બરાબર લેવું પડશે. વિદ્યાર્થીઓ ધ્યાનથી જોજો કે હું આ જે 2.8 સેન્ટીમીટરનું જે માપ છે, તો 2.8 એટલે વિદ્યાર્થીઓ બે પછી જે 5 નંબરનો મોટો કાપો છે, અને એના પછી તે આપણે વિદ્યાર્થીઓ 3 કાપા જવું પડશે. તો વિદ્યાર્થીઓ આ રીતે આ 2.8નું માપ થાય છે, તમે જોઈ શકો છો સ્ક્રીન પર. અને વિદ્યાર્થીઓ એને આપણે હવે આ રીતે જે પરિકર છે આપણું એનાથી ચોક્કસપણે માપીશું. વિદ્યાર્થીઓ ભૂલ ન પડે એ જોવું પડશે, બરાબર છે, કારણ કે આ માપ ખૂબ જ સેન્સિટિવિટીથી આપણે લેવું પડશે. તો તમે જોઈ શકો છો હવે હું આ જે કેન્દ્ર એ છે ત્યાંથી ચાપ રચું છું. તો વિદ્યાર્થીઓ આ બંને ચાપ એક સરખા જ આવે છે. તો વિદ્યાર્થીઓ કોઈ જરૂરી નથી કે આ તો આકસ્મિક રીતે આ ચાપ આપણી જોડે ભેગા થઈ જાય છે, બરાબર છે. પરંતુ વિદ્યાર્થીઓ કદાચ તમારા જે ચાપ છે એવું જરૂરી નથી કે આ જે બે એકબીજાને ક્રોસ કરે છે એ જ ચાપ ઉપર હવે આ 2.8નો ચાપ આવે, બરાબર છે. તો વિદ્યાર્થીઓ કોઈ વખતે આ ચાપ નીચે તરફ આવી શકે, ઉપર તરફ હોય શકે, તો આપણે એ ધ્યાન પર લેવાનું નથી. પરંતુ હવે તમે જોઈ શકો છો આ જે ચાપ જ્યાં આપણને મળે છે, આ જે ડોટેડ રેખા આપણે દોરી એ, અને જે આપણે આ 2.8 સેન્ટીમીટર લઈને જે ચાપ બનાવ્યું એ, એકબીજાને જ્યાં છેદે છે વિદ્યાર્થીઓ, એ જગ્યાએ આપણે નામ આપવાનું છે એન, અને બીજું નામ આ નીચે આપવાનું છે વિદ્યાર્થીઓ બી, બરાબર છે. અને આ જે છે હવે એ
किरण तरीके बताई दो, कारण के विद्यार्थियों आ एक बाजू छे जेने आपणे खाली लंब द्विभाजक तरीके लीधेली छे। तो हवे विद्यार्थियों आपने आज माप मळ्युं छे ए प्रमाणे हवे आज चतुष्कोणनी बाजुओ छे आपणे एमने जोड़ी दईए। तो तमे जोई शको छो कि आपने एक चतुष्कोण जे समबाजु चतुष्कोण कह्युं हतो ए प्रकारनी रचना आपणे हवे अहींया आपणा रचेला चतुष्कोणनी अंदर जोई शकीए छे। अने विद्यार्थियों बाजुओ जोड़ती वक्त खास ध्यान आपवुं के दरेक बिंदुओ योग्य रीते जोड़ाय। हवे विद्यार्थियों आ जे विकर्ण छे एने पण आपणे व्यवस्थित रीते जोड़ी दईए जे डॉटेड लाइन में हतो। तो विद्यार्थियों आ रीते तमे जोई शको छो आपणो जे चतुष्कोण छे ए समबाजु चतुष्कोण तमने हवे स्पष्ट देखाय छे। तो विद्यार्थियों हवे आनुं माप अने आपणे रचनाना मुद्दा जोईए। तो विद्यार्थियों आकृतिनी अंदर मैं माप लखी दीधा छे अने हवे आपणे रचनाना मुद्दा जोईए। तो विद्यार्थियों रचनाना मुद्दा में आपणो पहेलो मुद्दो छे जे आपणे शरूआत करी हती के डीई रेखाखंड 6.5 सेंटीमीटर लंबाईनो रचो। तो विद्यार्थियों आ रीते आपणे अहींया रची लीधो छे। ત્યારબાદ વિદ્યાર્થીઓ જોઈ શકીએ છીએ આપણે આ જે ડીઈ રેખાખંડ છે એનો લંબ દ્વિભાજક રચ્યા હતા, અને વિદ્યાર્થીઓ એ લંબ દ્વિભાજકના જે બિંદુ એકબીજાને ક્રોસ કરતા હતા તો એનું એક્સ અને વાય નામ આપવાનું છે। તો આપણે અહીંયા આગળ એના નામ આપી દઈએ છે જે આપણે અહીંયા મુદ્દામાં લખીશું। તો વિદ્યાર્થીઓ આ રીતે લખીશું કે ડીઈ રેખાખંડનો લંબ દ્વિભાજક, ધ્યાન રાખજો વિદ્યાર્થીઓ, લંબ દ્વિભાજક એક્સ વાય રેખા रचो जे ध्यान राखो डीई ने डीई रेखाखंड ने ज्यां छेदे त्यां ए नाम आपो। तो विद्यार्थी तमे जोई शको छो आ डीई रेखाखंड ने ज्यां छेदे छे त्यां आपणे ए नाम आपी दीधुं छे। हवे विद्यार्थीओ महत्वनो मुद्दो आवशे जे 2.8 नो चाप आपणे ए ने केन्द्र लईने रच्या। तो विद्यार्थियों हवे जोई शको छो कि आपणे आ रीते लखीशुं आपणो जे आ समांतर समबाजु चतुष्कोणना विकर्णो काटखूणे दुभागे छे ए गुणधर्मोनो आपणे उपयोग करीए छे। तो विद्यार्थियों आपणे आ रीते लखीशुं ए ने केन्द्र राखी ध्यान राखजो विद्यार्थियों हवे महत्वनो मुद्दो छे 5.6 जे छे एनुं आपणे अर्धुं करवुं पड़शे, बराबर छे, एटले हुं ભાગ્યા 2 करीश। 5.6 જે છે માપ આપણું વિકર્ણનું છે એનું અડધું કરવું પડે ને વિદ્યાર્થીઓ, કારણ કે ઉપર એટલો ચાપ મારવો પડે નીચે એટલો ચાપ મારવો પડે। તો વિદ્યાર્થીઓ એનું અડધું કરું છું એટલે કે વિદ્યાર્થીઓ 2.8 સેમી થાય, સેમી ની ત્રિજ્યા થી એક્સ વાય રેખા પર ઉપર તરફ અને નીચે તરફ ચાપ રચો અનુક્રમે એન અને બી નામ આપો। તો વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો કે અનુક્રમેનો મતલબ શું થઈ ગયું કે ઉપર તરફ જે ચાપ રચાય છે ત્યાં એન નામ અને નીચે તરફ જે રચાય છે બી નામ। વિદ્યાર્થીઓ અહીંયા તો મારે આકસ્મિક રીતે એક્સ વાયના ચાપ અને આપણે જે 2.8ના જે ચાપ રચ્યા છે એ બંને ભેગા થઈ ગયા છે અને એક જ જગ્યાએ છે, પરંતુ વિદ્યાર્થીઓ તમારે એવું ન પણ થાય, કદાચ તમારા આ જે ચાપ છે એ એક્સ વાયના જે લંબ દ્વિભાજકના ચાપ અંદર કે બહાર આવી શકે છે। તો વિદ્યાર્થીઓ એમાં કોઈ ગભરાવાની જરૂર નથી, પરંતુ આપણે જે કામ કરીએ છીએ એ જ કામ તમે કરશો તો તમારો જવાબ પણ આવશે। તો વિદ્યાર્થીઓ આ રીતે આપણે એન અને બી સુધી પહોંચી ગયા। હવે વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો કે આપણે ચારે ચાર રેખાખંડો જે જોડ્યા હતા તો એ રીતે લખીશું વિદ્યાર્થીઓ અહીંયા। તો હવે આપણે લખીએ છીએ અહીંયા આગળ કે ડી એન રેખાખંડ, એન ઈ રેખાખંડ, બી ઈ રેખાખંડ અને બી ડી રેખાખંડ તથા વિકર્ણ જે વિદ્યાર્થીઓ ઊભો છે એને આપણે કહીશું બી એન રેખાખંડ રચો। તો વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો કે આ રીતે આપણી જે બાજુઓ છે બરાબર છે એના જે માપ છે એ રીતે આપણે અહીંયા મુદ્દો લખીએ છીએ। અને વિદ્યાર્થીઓ આ જે મુદ્દો છે એ પ્રમાણે આપણો છેલ્લો મુદ્દો આ રીતે લખીશું કે આમ ચતુષ્કોણ બી ઈ એન ડી
मागेल मापनो समबाजु चतुष्कोण छे। तो विद्यार्थियों आ रीते तमे जोई सको छो के आपणे आ जे माहिती छे ए आकृतिनी अंदर संपूर्ण रीते दर्शावी छे। तो विद्यार्थियों आ वीडियो लेक्चर साथे आपनुं जे स्वाध्याय 4.2 छे ए अहीं पूर्ण थाय छे। विद्यार्थियों आवता वीडियो लेक्चर में आपणे फरीथी मळीशुं। આવજો।